જામગંડોળામાં તાજેતરમાં જ બનેલ રિવરફ્રન્ટનું કામ નબળું દેખાઈ આવે છે. આ રિવરફ્રન્ટના પિલોરમાં તિરાડો પડવા લાગી છે, તેમજ વપરાયેલ સામાન પણ નબળી ગુણવત્તાનો હોય લોકો દ્વારા ભ્રષ્ટાચાર થવાની માંગ ઉઠી છે. અહેવાલ અતુલ લશ્કરી, જામકંડોળા. મારું નામ જયેન્દ્રસિંહ ગોહભા ચૌહાણ, હું કંડોળામાં રહું છું. કંડોળા તાલુકામાં રિવરફ્રન્ટનું કામ હાલે છે, ધોરાજીના નાકાથી ભાદરાના નાકા સુધી. પણ એટલી બધી હલકી કક્ષાનું કામ હાલે છે, એકદમ ગુણવત્તાવાળી કોઈ પણ વસ્તુ જ છે નહીં. તમે જુઓ તો કરોડો રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટનું કામ હાલે છે, પણ કોન્ટ્રાક્ટર તરફથી જે કામ કરવામાં આવે છે એ બિલકુલ સ્પેસિફિકેશન મુજબનું કામ જ નથી એમ કહી શકાય. અને આ જુઓ તમે, ઈટુમાં હાથ અડાડવાથી ઈટુ નીકળી જાય છે, સિમેન્ટ નીકળી જાય છે. હજી નવું જ કામ છે, ચાલુ કામે આ બધું પડવા માંડ્યું છે. આ ઈટુ બિલકુલ બ્લેક, કાળા કલરની બળી ગયેલી ઈટુ વાપરવામાં આવે છે, કે જે કોન્ટ્રાક્ટના નિયમ મુજબ નથી. કોન્ટ્રાક્ટના નિયમ મુજબ 3x9 ઈટ વાપરવાની હોય, એના બદલે આ લોકો 2x2.5ની બળી ગયેલી, બિલકુલ બળી ગયેલી ઈટુ વાપરે છે, વેસ્ટમાં પણ ન આ લેવી. ત્યાર પછી આ દિવાલ જુઓ, આ દિવાલ પડવાની તૈયારીમાં છે, નવી RCC ની દિવાલ છે, એમાં પણ આ તિરાડું પડી ગઈ છે. અત્યારથી જ કામ ચાલુ છે, હવે આગળ પૂર આવશે, એક પણ વરસાદ આવશે, 5 ઇંચ વરસાદ થાય એટલે આમાંથી કાંઈ પણ રહે નહીં, બધું પબ્લિકનો પૈસો પાણીમાં જશે.